नमस्कार विद्यार्थी मित्रों, आपणा ऑल एज्युकेशन यूट्यूब चैनल में तमारू सौनुं हार्दिक स्वागत है। मित्रों, आजनो जे आपणो एक नवो टॉपिक छे ए छे बीएड में एडमिशन की जाहेरात। ओके, अत्यारे आ नवुं अपडेट यूनिवर्सिटी पोर्टल पर आवेलुं छे। तमे जोशो यूनिवर्सिटी पोर्टल खोलीने तो एनी अंदर तमने देखाशे कि बीएड विषयनुं एडमिशन एक लिंक आपेली छे। एनी अंदर तमे ज्यारे जशो तो एक आखू ब्रॉचर ओपन थशे, एक जाहेरातनुं एक आखू पेज ओपन थई जशे। एनी अंदर बधी डिटेल आपेली छे। ओके, तो ये वस्तु माहिती तमने त्यांथी मळी जशे। जो तमे इंटरेस्टेड हो तो जरूर थी आमां एडमिशन लेजो। जे लोगोने एडमिशन लेवू होय एमना सुधी जरूर थी आ वीडियो ने पहोंचाड़ दो। तमारा जेटला ग्रुप्स होय, जेटला मित्रों होय, तमारा व्हाट्सअप में होय एमना सुधी जरूर थी आ वीडियो ने शेर कर दो, जेना द्वारा जे लोगोने एडमिशन लेवू छे एमना सुधी आ वीडियो जरूर थी पहोंचे। ओके, बीजी वस्तु मित्रों के जो तमे चैनल में नवा हो तो खास चैनल ने सब्सक्राइब कर लेजो और बाजू में आपेल बेल आइकॉन ने प्रेस कर दो, जेना द्वारा आवी नवी नवी अपडेट्स तमने आपणा चैनल पर मळती रहे। तो चलो आपणे जईए डायरेक्ट पोर्टल पर, क्या अपडेट थयेली छे, आ माहिती शू आपणो मतलब शू आपणी पासे सर्टिफिकेट्स अथवा तो क्यों अपनी पास शिक्षण होवु जोईए जेना द्वारा तमे बीएड में एडमिशन लई शको छो, एना विशे संपूर्ण डिटेल में माहिती मेळवीए। जो मित्रों, अत्यारे आपणे गूगल क्रोम ब्राउजर में आवी गया छे। आमां आपणे सर्च करीए BAOU अने अंदर आपणे थोड़ुं नीचे जईए तो आमां आपणी लिंक छे पोर्टलनी, एना उपर क्लिक करीए। आमां आपणे थोड़ुं स्क्रॉल डाउन करीए, आपणे ज्यारे नीचे जईशुं तो अहींया नवी अपडेट तमने देखाशे। 13 सप्टेम्बર 2022 रोज बीएड एडमिशन 2022, एना उपर आपणे क्लिक करवानुं। એના ઉપર જેમ તમે ક્લિક કરશો ને અહીંયા એક આવી જશે બીએડ એડમિશન એડવર્ટાઇઝમેન્ટ 2022 વ્યૂઝ ઉપર આપણે ક્લિક કરવાનું, પછી અહીંયાથી ડાઉનલોડ કરવાનું। ડાઉનલોડ કર્યા પછી આપણે PDF ઓપન કરીએ તો આપણને દેખાશે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ઓકે, ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત પ્રવેશની જાહેરાત 2022, પ્રવેશ ઓનલાઈન, બીએડ ગુજરાતી માધ્યમ, 2 વર્ષનો દૂરવર્તી ઇન સર્વિસ ટીચર્સ અભ્યાસક્રમ। ઓકે, 2 વર્ષનો દૂરવર્તી ઇન ટીચર સર્વિસ અભ્યાસક્રમ NCETE દ્વારા માન્ય બેઠકો 550। ઓકે, અભ્યાસક્રમની કુલ ફીસ 20,000 રૂપીઝ। ઓકે, 20,000 રૂપિયા તમારી અભ્યાસક્રમની ટોટલ ફીસ થશે। માધ્યમ ગુજરાતી, અભ્યાસક્રમનો લઘુત્તમ સમયગાળો 2 વર્ષનો, બીએડ પ્રવેશ માટે યોગ્યતા NCETE દ્વારા માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી ફેસ ટુ ફેસ મોડથી PTC, DED, પછી DLED, પછી આવે છે CPED, પછી BPED વગેરે સંસ્થાના NCETE કોડ નંબર સાથેનું પ્રમાણપત્ર પ્રવેશ ફોર્મ સાથે જોડવું, જેવા અભ્યાસક્રમ પૂર્ણ કરેલ હોય તેવા શિક્ષક તરીકે હાલ સરકારી માન્ય પ્રાથમિક માધ્યમિક કે ઉચ્ચ માધ્યમિક શાળાના લઘુત્તમ 2 વર્ષનો પૂર્ણ સમયની સવેતન સેવાઓ આપતા હોવા જોઈએ, તેમજ UGC માન્ય યુનિવર્સિટીમાંથી સામાન્ય યુનિવર્સિટીમાંથી સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ વિદ્યાશાખામાં લઘુત્તમ 50% ગુણ અને ઇન્જિનિયર તકનીકી વિદ્યાશાખામાં મુખ્ય વિષય ગણિત અને વિજ્ઞાન વિષયમાં 55% ગુણ સાથે સ્નાતક અનુસ્નાતક થયેલ હોય તેવા નોકરીમાં કાર્યરત ઇન સર્વિસ ટીચર્સ શિક્ષકો જ આ અભ્યાસક્રમમાં અરજી કરી શકશે। SC ST અને દિવ્યાંગ ઉમેદવાર વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા 5% ગુણની છૂટછાટ, તેમજ પ્રવેશ પરીક્ષામાં ઓછામાં ઓછા 40%, 150 માંથી 60 ગુણ મેળવનાર ઉમેદવાર મેરિટ ક્રમ મુજબ પ્રવેશપાત્ર બનશે। ઓકે, પછી અહીંયા આવેદનપત્ર વિશે આપ્યું છે। આવેદનપત્ર માટેની સામાન્ય વિગતો, પ્રવેશ માટેના ઉપરોક્ત લાયકાત ધોરણો પૂર્ણ થાય તો જ યુનિવર્સિટી વેબસાઇટ પરથી EPIN લઈને પ્રવેશ માટેનું આવેદનપત્ર ભરવું। આવેદનપત્ર ભરવા માટે EPIN ₹700ની કિંમતે યુનિવર્સિટીની વેબસાઇટ પરથી તારીખ 15/9/2022 પ્રાપ્ત થઈ શકશે। સંપૂર્ણ વિગત તારીખ 10/10/2022 સુધીમાં ઓનલાઈન ભરી જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂ અથવા તો રજિસ્ટર્ડ AD થી 15/10/2022 સુધીમાં હાર્ડ કોપી યુનિવર્સિટીના કાર્યાલય સમયમાં સ્વીકારવામાં આવશે। EPIN માર્ગદર્શન પુસ્તિકા, અભ્યાસ કેન્દ્રના કેન્દ્ર વિષયક માહિતી, પ્રવેશ પદ્ધતિ, પ્રવેશ યોગ્યતા અને અન્ય વધુ માહિતી યુનિવર્સિટીની વેબસાઇટ www.baou.education.in પર જોવા મળશે। ઓકે, અહીંયા જે છે યુનિવર્સિટીએ એક પ્રવેશ પત્ર જેને કહેવાય પ્રવેશની જાહેરાત બહાર પાડી છે બીએડ માટેની।
કે એમાં બધી ડિટેલ તમને સમજાવવામાં આવી છે કે કઈ રીતનું તમારી આખી ફીસ છે, કઈ રીતનું માધ્યમ છે, કઈ રીતે તમે એલિજિબલ થશો. જે લોકો એલિજિબલ હોય એ જ આનામાં એડમિશન માટે પ્રોસેસ કરે, બરાબર. પછી તમારે ઈ પિન માટેનું પણ અહીંયા આપેલું છે કે ઈ પિન તમારે 15 તારીખથી તમને પ્રાપ્ત થઈ શકશે. જે ઈ પિનની જે ફીસ છે તમારે 700 રૂપિયા જેટલી પે કરવી પડશે. જેમ તમને બધાને ખ્યાલ હોય, જે લોકો બીએમાં એડમિશન લીધું હોય, તો બીએ માટે ઈ પિનની ફીસ તમારી કેટલી હોય? ખાલી 100 રૂપિયા જ હોય છે. પછી જે લોકો ઓકેશનલ પ્રોફેશનલમાં પ્રવેશ કરે, મારા એક ફ્રેન્ડ હતો, એની બીબીએમાં એડમિશન લીધેલું, તો એની કંઈક 300 રૂપિયા હતી ફીસ, ઓકે, ઈ પિન માટેની. અને અહીંયા જે છે બીએડ માટે ઈ પિનની ફીસ કેટલી છે? તો કે 700 રૂપિયા જેટલી છે, ઓકે. તો તમને ખ્યાલ આવી ગયો હશે, ખ્યાલ આવી ગયો હશે કે ઈ પિન માટેની પણ ફીસ અલગ અલગ કોર્સ પ્રમાણે અલગ અલગ હોય છે, ઓકે. તો આ વસ્તુ તમને સમજાઈ ગઈ છે. હવે આપણે એક કામ કરીએ કે આપણી પાસે જે બ્રોચર અવેલેબલ છે યુનિવર્સિટીના પોર્ટલ પરથી, મેં એક મારી પાસે 2021 બ્રોચર છે, એ બ્રોચર મીન્સ કે માહિતી પુસ્તિકા, પેલું પ્રોસ્પેક્ટ, તો એ પણ આપણે જોઈ લઈએ. તો એમનાથી તમને ખ્યાલ આવી જશે કે બીએડ માટે શું એટલે કઈ રીતનું આખી પ્રોસિજર હોય છે. તો આપણે જે ડાયરેક્ટ એ બ્રોચર પર મેં ડાઉનલોડ કરીને જ રાખેલું છે, ઓકે. આ આવી ગયું ડાયરેક્ટ 2021 છે મારી જોડે, લગભગ અત્યારે 2022 આવી ગયું છે. તો જોઈ લેજો પોર્ટલ પર, બરાબર. બીએડ બેચલર ઓફ એજ્યુકેશન ઓર બીએડ સ્પેશિયલ એજ્યુકેશન, અહીંયા શું લખ્યું છે થોડુંક આપણે ટૂંકમાં જોઈ લઈએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ એજ્યુકેશન ડિસ્ટન્સ એજ્યુકેશન એન્ડ એજ્યુકેશન ટેકનોલોજી અંતર્ગત બીએડ તથા બીએડ સ્પેશિયલ એજ્યુકેશન અભ્યાસક્રમના અધ્યયનની સુવિધા છે, જેની વિગતો નીચે મુજબ છે. આ અભ્યાસક્રમમાં પ્રવેશની પ્રક્રિયા પ્રતિ વર્ષ થતી હોય છે, કે દર વર્ષે થાય છે. અહીં આ અભ્યાસક્રમોની વિગતો માત્ર જાણકારી માટે છે, ઓકે. આ બધી શું છે? જાણકારી માટે છે. બંને અભ્યાસક્રમની પ્રવેશ જાહેરાત અલગથી સામાન્ય રીતે ઓગસ્ટ સપ્ટેમ્બર માસમાં પ્રસિદ્ધ થાય છે. જેમ કે અત્યારે જોયું આપણે કે સપ્ટેમ્બર માસની અંદર એમની જાહેરાત આવેલી છે, ઓકે. આ માહિતી શું છે? ખાલી જાણકારી માટે છે. એમાં જે કંઈ નવી અપડેટ હોય કે નવું કંઈક ચેન્જ થયું હોય તો એમાં એ લોકો દર્શાવે છે. પછી આવે છે બીએડ અભ્યાસક્રમની NCTE માન્ય 550 બેઠકો ઉપલબ્ધ છે. પ્રવેશ પાત્રતા NCTE દ્વારા શૈક્ષણિક સંસ્થામાંથી રેગ્યુલર મોડથી PTC સેમ જ લખ્યું છે. PTC કે DED એ બધું જે ડિટેલ આપેલું છે, બરાબર, હા, સેમ જ ત્યાંથી લીધું છે એ લોકોએ. પછી આમાં એક બીજું છે કે બીએડ સ્પેશિયલ એજ્યુકેશન દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપવા તૈયાર કરવામાં આવતા શિક્ષકો માટેનો RCI માન્ય શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમ. ઉપલબ્ધ બેઠકો 440. પ્રવેશ પાત્રતા માન્ય યુનિવર્સિટીમાંથી સાયન્સ કોમર્સ કે આર્ટ્સ વિદ્યાશાખામાં લઘુત્તમ 50% ગુણ અને એન્જિનિયરિંગ તકનીકી વિદ્યાશાખામાં મુખ્ય વિષય ગણિત અને વિજ્ઞાન વિષયમાં 55% ગુણ સાથે સ્નાતક અનુસ્નાતક, બરાબર. પછી આપણે નીચે જઈએ તો વિગત આપેલી છે બીએડ સ્પેશિયલ, ઓકે. આ બે અલગ અલગ પ્રકારના કોર્સ છે. શિક્ષણ માધ્યમ બંનેમાં તમારું ગુજરાતી રહેશે. અભ્યાસક્રમનો સમયગાળો ઓછામાં ઓછા તમે 2 વર્ષમાં પૂરું કરી શકો છો આ બીએડને. અને આ જે બીએડ સ્પેશિયલ એજ્યુકેશન છે, લઘુત્તમ તમે 2.5 વર્ષ લાગે, ઓકે. અને મેક્સિમમ શું છે? તો કે 5 વર્ષનો સમયગાળો છે. મેક્સિમમ તમે 5 વર્ષની અંદર કમ્પ્લીટ કરી શકો છો. તમારી જે ફીસ છે, ઓકે, ફીસ જે છે બીએડ માટે એ ભાઈઓ બહેનો માટે બંને માટે એક જ છે. પ્રી રિવાઇઝ ફીસ 20,000 રૂપિયા અને બીએડ સ્પેશિયલ એજ્યુકેશનમાં કોર્સની ફી 30,000 રૂપિયા છે. પ્રવેશ પરીક્ષા જે છે 100 ગુણ સામાન્ય જ્ઞાન, 50 ગુણ વિષયવાર, ઓકે. અને 100 ગુણની પ્રવેશ પરીક્ષા અહીંયા દર્શાવેલું છે કે પ્રવેશ પરીક્ષા કઈ રીતનું છે. પાઠ્યક્રમ 6 ફરજિયાત પાઠ્યક્રમ, 2 વિષય પદ્ધતિઓ, 3 ફાઉન્ડેશન પાઠ્યક્રમો, 3 વૈકલ્પિક, ઓકે. અહીંયા પણ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક આપેલું છે. અભ્યાસ માટેનું વિકલાંગનું ક્ષેત્ર, કે અહીંયા ડિટેલ છે જેની. અભ્યાસક્રમની વિસ્તૃત વિગત યુનિવર્સિટીની વેબસાઇટ પરથી બીએડની અલગ માહિતી પુસ્તિકા ડાઉનલોડ કરી શકાશે, ઓકે. તો તમે જોઈ શકો છો કે અલગથી માહિતી પુસ્તિકા એની પણ ડાઉનલોડ કરી શકાશે. અહીંયા જો તમને એડમિશનમાં ક્વેરી હોય, તમે આ મેલ પર મેલ કરીને યુનિવર્સિટીને પૂછી શકો છો. BAU.education@BAU.education.in. બીજો છે nigam.pandya@BAU.education.in, ઓકે. તો આ તમે અહીંયા સંપર્ક કરીને જો તમને કંઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો, ઓકે. તો મારા ખ્યાલથી બીએડ માટેનું જે આપણે અત્યારે જરૂરી માહિતી હતી, ઓકે, જસ્ટ કે શું કહેવાય, અને રફ માહિતી જે હતી આપણે બધી જોઈ લીધી છે. જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય એ જરૂરથી તમે સ્ટડી સેન્ટરની મુલાકાત લઈ શકો છો, અથવા યુનિવર્સિટીને રૂબરૂ મળી શકો છો. કંઈક બીજા તમારા સવાલ હોય તો, અથવા તો તમે મેલ દ્વારા સંપર્ક સાધી શકો છો, ઓકે. તો મારા ખ્યાલથી બધી માહિતી અહીંયા કવર થઈ ગઈ છે મિત્રો. હવે બીજી વસ્તુ મિત્રો, કે જે લોકોના અસાઇનમેન્ટ ને એડમિશન, આપણે દર વખતે આ વાત કરીએ છીએ, અસાઇનમેન્ટ લખવાના બાકી જરૂરથી જમા કરાવી દેજો. 25/9/2022 એ લાસ્ટ ડેટ છે,
કે જે લોકોને બુક્સ નથી મળી એવા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે, તો એ લોકોને ખાસ સૂચના છે કે આપણે એક વિડીયો બનાવેલો છે, જો કોઈની પાસે બુક ના હોય તો તમે ડાયરેક્ટ ઓનલાઈન જે છે BAOU શું કરી શકો, BAOU બુક્સ એવું લખીને આખી કોર્સ ખુલશે એની અંદર, જેની તમે ડાયરેક્ટલી બુક્સ ડાઉનલોડ કરી શકો છો. કે બુક્સ કઈ રીતે ડાઉનલોડ કરવી એ પણ આપણે એક વિડીયો છે, તો એ જોઈ લેજો. ત્યાંથી તમે બુક્સનું ત્યાંથી તમે અસાઇનમેન્ટ લખી શકો છો. ઓકે, તો અસાઇનમેન્ટનો આ એક હતો. બીજું એડમિશન, જે લોકોને એડમિશન લેવું છે એ લોકોને બધાને ખ્યાલ હશે કે 30/9/2022 આ શું છે, તમારી લાસ્ટ ડેટ છે એડમિશન માટેનું. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો કે જે લોકોએ અત્યારે FY એક્ઝામ ચાલતી હોય તો SY એક્ઝામ ચાલતી હોય તો એ લોકો નેક્સ્ટ યરના ફોર્મ જરૂરથી ભરી દેજો, એડમિશન ફોર્મ. ઓકે, એટલે એ લોકોનું યર કન્ટિન્યુ રહેશે. બીજી વસ્તુ મિત્રો, કે જે લોકોને નવું એડમિશન હોય તો એ પણ જરૂરથી એડમિશન લઈ લેજો, લાસ્ટ ડેટ 30/9/2022 છે. ઓકે, તો આ બે વસ્તુ દરેક વિડીયોમાં આપણે અપડેટ કરીએ છીએ, આ વિડીયોમાં પણ આપણે અપડેટ કરી દીધી છે. ઓકે, આના સિવાય કોઈ ક્વેશ્ચન હોય, કોઈ ડાઉટ હોય તો જરૂરથી કમેન્ટ કરજો. ઓકે, તો આપણે એના વિશે માહિતી તમને આપીશું. ચાલો મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર આ વિડીયો જોવા બદલ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.